નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ છ ઓગણીસો પિસ્તાલીસ પછીનું વિશ્વ આપણે જોઈ ગયા કે જર્મનીના ભાગ પડ્યા અને જર્મનીનું એકીકરણ થયું યુનિયન યુનિયનનું જે પ્રભુત્વ હતું વર્ચસ્વ હતું એ વિશ્વના દેશોની અંદર ઓછું થવા લાગ્યું અને એની સાથે જ સેવિયત રશિયાનું વિઘટન થવા લાગ્યું તો આજનો જે મુદ્દો છે સેવિયત રશિયાનું વિઘટન એની માહિતી આપણે મેળવીશું વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન સેવિયત યુનિયનના પ્રમુખ ગોરબોચેવની ઉદારવાદી નીતિને કારણે તમે ચિત્રની અંદર જોઈ શકો છો આ જે છે એ ગોર્બો ચો છે જે સેવિયત યુનિયનના પ્રમુખ હતા તો એમની જે ઉદાર મતવાદી નીતિ હતી તેના કારણે સેવિયત યુનિયનની જે વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સેવિયત યુનિયનનું વિભાજન થયું વિઘટન એટલે કે વિભાજન થયું ગોરબો ચોની જે ઉદારવાદી નીતિ હતી એના કારણે જે સેવિયત યુનિયનની અંદર જે પરિવર્તન આવ્યા એના કારણે રશિયાનું વિભાજન થાય છે મિખાયલ ગોરબોચો સેવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની શકવર્તી ઘટના ગણાવી શકાય છે મિરખાયેલ ગોરબોચવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાને આવ્યા તે ઉદાર મતવાદી વલણ ધરાવતા હતા મિખાયલ ગોરબોચો એ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી હતા અને સત્તા પર તે આવે છે તેમને ઉદાર મતવાદી વલણ ધરાવ્યું હતું ઓગણીસો નેવ્યાશીની અંદર આવેલા માર્ચ અગિયારના ના રોજ રશિયાએ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરેલી તે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ ધરાવતું હતું ઘોર્બોચોની જે ગ્લાસ્નોસ્ટ એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોइका એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિઓને કારણે સેવિયત યુનિયન સમાજવાદી પ્રજાસત્તાક સંઘની પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે ગ્લાસ્નોસ્ટ એટલે શું તો ખુલ્લાપણું અને એટલે શું તો આર્થિક અને સામાજિક સુધારણા નીતિ પેરેસ્ટ્રોઈકા તરીકે ઓળખીએ છીએ જે સામ્યવાદી પ્રજાસત્તાક સંઘ છે એ સંઘના રાજ્યો એક પછી એક સ્વતંત્ર બનવાની ઘોષણા કરવા લાગ્યા તે માટે પ્રક્રિયા શરૂ થઈ ધીમે ધીમે સોવિયત યુનિયનનું જે વિઘટન થવા લાગ્યું આ જે ખુલ્લાપણો અને આર્થિક સામાજિક સુધારણા નીતિને કારણે તો ધીમે ધીમે કરીને જે સમાજવાદી પ્રજાસત્તાક સંઘના જે રાજ્યો હતા તે સ્વતંત્ર થવા લાગ્યા સ્વતંત્રતા મેળવવાની ઉત્કર્ટતા જાણતા સિવિયત સંઘના રાજ્યો ઘટક એક પછી એક સ્વતંત્ર બન્યા એની ઘોષણા કરવા લાગ્યા એની પ્રક્રિયા શરૂ થઈ ગઈ ધીરે ધીરે સોવિયેત યુનિયનના વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ શાહી અને લાલ સેનાની પકડ ઢીલી ઢીલી પડવા લાગી લાલ સેના એટલે કે રેડ આર્મી સોવિયેત યુનિયનના વિભાજનની પ્રક્રિયા ઈસવીસન ઓગણીસો નેવુંથી શરૂ થઈ પ્રશ્ન પૂછાય કે સોવિયેત યુનિયનનું વિઘટન ની પ્રક્રિયા કઈ સાલમાં શરૂ થઈ હતી અથવા તો સેવિયત યુનિયનનું વિઘટન ક્યારે થયેલું તો ઈસવીસન ઓગણીસો નેવુંની અંદર સેવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા શરૂ થઈ હતી છેવટે દેશના કુલ પંદર રાજ્યોમાંથી ચૌદ રાજ્યો સ્વતંત્ર થતાં વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ ડિસેમ્બર ઓગણીસો ને એકાણુંની અંદર પછી અને તમે જોઈ શકો છો આજે ચૌદ જે રાજ્યો છે एस्टोनिया लेटविया बेलूरूस लिथुआनिया आजरबैजान मॉडेविया आजारबेजान किर्गिस्तान जॉर्जिया आर्मेनिया तुर्कमेनिस्तान ताजिकिस्तान आ चौदे चौदह राज्य स्वतंत्र थाय नेतृत्व थी अलग થાય છે સ્વતંત્ર પોતાનો આર્થિક સામાજિક અને રાજકીય વિકાસ કરવા લાગે છે હવે આપણે જોઈશું નવો મુદ્દો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન ભારતના રાષ્ટ્રીય આંદોલનો અને પછી ભારત જે સ્વતંત્રતા મેળવી અને પછી ભારત દેશે જે બિન જોડાણવા નીતિ અપનાવી તેની માહિતી આપણે મેળવી ચૂકીએ છીએ ભારતના જે સંબંધો છે એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેવા પ્રકારના રહ્યા છે તેની માહિતી આપણે મેળવીશું આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે વિશ્વમાં સામ્રાજ્યવાદ સંસ્થાનવાદ ઘોરા વચ્ચે રંગભેદ વગેરે દૂષણ નાબૂદ કરવા તેમજ તેમની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે વિશ્વના દેશોની અંદર સામ્રાજ્યવાદ સંસ્થાનવાદ અને કાળા ગોરા વચ્ચે જે ભેદ હતો તે વગેરે સામે જે ચળવળો ચાલતી હતી તેની અંદર ભારત દેશે અન્ય દેશોને હંમેશા માટે મદદ કરી છે પોતાનો ટેકો જાહેર કર્યો છે સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી જ્યારે દ્વિતીય વિશ્વ યુદ્ધ પૂર્ણ થયું અને એના પછી જે વિશ્વની અંદર જે યુદ્ધો થયેલા ને એમાં ખાસ કરીને જે કુરિયાની અંદર યુદ્ધ થયેલું અને યુદ્ધ દરમિયાન ઘવાયેલા સૈનિકોની જે તબીબી સારવારની જરૂર હતી તેટલા માટે ભારતે પોતાની તબીબી ટુકડી મોકલી હતી આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો સંયુક્ત રાષ્ટ્રસંઘનો લોગો ગાઝા સાયપ્રસ કોંગો શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને દેશમાં શાંતિ સ્થાપવા માટે સક્રિય કામગીરી બજાવેલી આજે સાયપ્રાસ છે પછી જે ગાઝા સાયપ્રાસ ગાઝા કોંગો અને શ્રીલંકાની અંદર જે શાંતિ પ્રક્રિયા ની જે કામગીરી ચાલતી હતી તો ભારતે પણ પોતાની સક્રિય કામગીરી બજાવી હતી આંતરરાષ્ટ્રીય શાંતિને સલામતી જાળવવા તેમજ વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય સુખ સમૃદ્ધ માટેના તમામ પ્રયત્ને ભારતે સક્રિય સહકાર આપ્યો છે વિશ્વની અંદર શાંતિ સ્થપાય સલામતી સ્થપાય એટલા માટે વિશ્વભરના લોકોને સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નની અંદર ભારતે સક્રિય સહકાર આપ્યો છે સંયુક્ત રાષ્ટ્રોની જે મહાસભા છે એ મહાસભામાં પરમાણુ શસ્ત્રોના શાંતિપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરી ભારતે શાંતિની ઈચ્છા વ્યક્ત શાંતિની ઈચ્છાને વાચા આપી છે વિશ્વની અંદર નિઃશસ્ત્રીકરણનો જે ઠરાવ પસાર કર્યો તો એ ઠરાવને રજૂ કરી ભારતે પણ શાંતિની જે ઈચ્છા છે એને વાચક આપી છે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી સૈન્ય સંખ્યા ઘટાડીને નાણાંનો ઉપયોગ વિશ્વના ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ મૂકી છે આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે વિશ્વ શાંતિ એ ભારતની જે વિદેશ નીતિ છે એ વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે વિશ્વ શાંત અથવા વિશ્વ શાંતિ માટેના રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહકાર વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થપાય તે માટે ભારત દેશ હંમેશા પ્રયત્ન કરતો રહ્યો છે ચિત્ર